राधनपुर नगरपालिकाना प्रमुख सामे कांग्रेस आगेवानोए कर्या भ्रष्टाचारना आक्षेपो। नगरपालिकाना प्रमुखनी गैररीति बाबते पार्टीना उच्च नेताओने जाण करवामां आवशे। कांग्रेस शासित राधनपुर नगरपालिकामां प्रमुख द्वारा मोटापाये गैररीति आचरवामां आवी होवाना आक्षेपो लघुमती समाजना कांग्रेस आगेवान उस्मानभाई वोरा द्वारा करवामां आव्या हता। नगरपालिकामां घन कचरानुं 98 લાખનું बिल चूकवामां प्रमुख तेमज चीफ ऑफिसर द्वारा मोटापाये भ्रष्टाचार करवामां आव्या होवाना आक्षेप कांग्रेस अग्रणी द्वारा करवामां आवता नगरपालिकामां खड़बड़ाट मची जवा पाम्यो हतो। पालिका प्रमुखनी भ्रष्ट नीतिना कारणे नगरमां कांग्रेसने हारवानो वारो आवे तेवी परिस्थितिनुं निर्माण थवा पाम्यु होवानुं पण तेमणे जणाव्युं हतुं। प्रमुखना कुशासन बाबते प्रदेश कांग्रेसना आगेवानोने जाण करवामां आवशे तेवुं जणाववामां आव्युं हतुं। नगरपालिकामां सत्ताधारी पक्षना सदस्योना विरोध वच्चे प्रमुख द्वारा मनस्वी रीते वहीवट करवामां आवशे तेने लईने साथी सदस्योमां प्रमुख सामे विरोधनो सूर उठवा पाम्यो छे। प्रदेश आगेवानो द्वारा प्रमुख सामे पगला भरवामां नहीं आवे तो आगामी समयमां कांग्रेसने भारे नुकसान थशे तेवी चिंता कांग्रेस आगेवानो द्वारा करवामां आवी हती। राधनपुर नगरपालिका अमान्य प्रमुख श्री महेशभाई अदा जे वहीवटनी कामगीरीमां बिलकुल निष्फळ गया छे। શહેરના દરેક વિસ્તારમાં પાણી, ગટર વ્યવસ્થા અને સફાઈનો બહુ મોટો ઇસ્યુ ઊભો થયેલો છે। એટલું જ નહીં, કર્મચારીઓના પ્રશ્નોમાં પણ ચીફ ઓફિસર કેટલા લાંબા સમયથી આવે છે અને જાય છે અને ગેરહાજર રહે છે, એમનો કંટ્રોલ નથી, સત્તાનો ઉપયોગ કરતા આવડતો નથી। વધુમાં સમાચાર એવા મળ્યા છે કે 98 લાખ રૂપિયાના કારણ કે ચાલો જે બિલ ચૂકવવામાં આવેલ છે નગરપાલિકાના ચીફ ઓફિસર બારોટ અને પ્રમુખસિંહને મેળાવી પણ જેમાં પણ વિરોધ પક્ષના સભ્યનો વિરોધ હોવો તો બરાબર છે, પણ ચાલુ સત્તાધારી પક્ષના કોંગ્રેસ પાર્ટીના 15 સભ્યોનો વિરોધ છે। એટલું નહીં, ધારાસભ્યને પણ વિરોધ હોવા છતાં પ્રમુખસિંહે પૈસાની લેતી દેતી કરી નાખી, એવા ઇસ્યુ ઊભા થયા છે। પૈસાની લીધી લીધી કરીને ખોટું બિલ ચૂકવેલ છે, જેની તપાસ પ્રાદેશિક કમિશન દ્વારા ચાલી રહી છે। હાલે નગરપાલિકાની સત્તાધારી બોર્ડની માર્ગ બાબતે મેં પોતે જાતે ધારાસભ્ય પાસે રજૂઆત કરેલી છે કે ભાઈ સફાઈનો ઇસ્યુ છે, પ્રમુખશ્રીને સતત ગેરહાજરી રહે છે, ચીફ ઓફિસર રેગ્યુલર હાજર રહેતા નથી, પાણી પુરવઠા વિભાગના સુપરવાઇઝર ભોજકભાઈ તથા બાંધકામ સુપરવાઇઝર ભોજકભાઈ બંને ચાર્જ એમની પાસે છે, જે છેલ્લા 1 મહિનાથી રજા પડશે। કર્મચારીઓ પણ પ્રમુખસિંહની આ નાવલતના કારણે કંટાળી ગયા છે, કેમ કે કોઈ જોખમ લેવા તૈયાર નથી। સરકારી નજીક નગરપાલિકાની કચેરીમાં પણ લોકો કેટલા ધક્કા ખાય છે, તેમ છતાં કોઈ કામગીરી થતી નથી। હું ધારાસભ્યોને પણ આ બાબતે રૂબરૂ રજૂઆત કરી છે। માન્ય અમારા પાર્ટી પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબને પણ મેં આ બાબતે ટેલિફોન પર વિનંતી કરી છે। જગદીશભાઈ અત્યારે દ્વારકાની 70 GBમાં બીજી હોવાથી રૂબરૂ મુલાકાત આપી શકે તેમ નથી। હું પણ 2-3 દિવસમાં જગદીશભાઈ પાસે રૂબરૂ આ બાબતે રજૂઆત કરવા જવાનો છું। ગામના લોકોએ માન્ય ધારાસભ્યની ચૂંટણી રઘુવીર દેસાઈની ચૂંટણીમાં 6000ની લીડ આપેલી, મને લાગે છે આ બાબતે ધારાસભ્યએ કંઈક વિચારવું જોઈએ ગામના વિકાસ માટે, ગામના સાફ સફાઈના કામ માટે। જો મહેશ